Good morning, friends. Friends, આપણે આગળના લેક્ચરમાં 7.12 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે નેક્સ્ટ 7.13 શું છે? તો કે સોલ્ટ ઓફ વીક એસિડ અને વીક બેઝ. હવે વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ, મેં તમે આગળના લેક્ચરમાં વીક બેઝ અને સ્ટ્રોંગ એસિડ ક્યાં લેવાયા કન્સિડર કરાવ્યા હતા. વીક એસિડ કયું હતું? તો કે CH3COOH પ્લસ શું છે? સ્ટ્રોંગ વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ નો એ સોલ્ટ કેવો કઈ રીતે બને? કે CH3COOH પ્લસ એને ઓય શું બનશે? CH3COOH પ્લસ H2O. હવે આ શું થયો? શું થયું કે વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ નો સોલ્ટ રેડી. વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ નો સોલ્ટ. વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ નો જે સોલ્ટ છે એનું હવે આપણે શું કરશું? ઓકે, હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ હંમેશા યાદ રાખવાનું. હાઇડ્રોલિસિસ કેનું પેલા ફર્સ્ટ કેનું હાઇડ્રોલિસિસ થઈ શકે છે? કોઈ પણ આપણે વીક હોય ને, વીક પાર્ટ એનું હાઇડ્રોલિસિસ થાય છે. આમાં વીક પાર્ટ કયું હોય? CH3COOH રેડી. હાઇડ્રોલિસિસ પછી એનું એસિડ કોન્સ્ટન્ટ અને બીજું આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ ધી વોટર એનું આપણે રિલેશન ફાઇન્ડ કરવાનું હોય. રેડી. હવે શું કીધું? હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ મેં તમને કીધું શેનું થશે? પેલા ફર્સ્ટ વીકનું થશે. તો આમાં વીક પાર્ટ કયો થાય? તો કે CH3COOH. હવે એ શું છે? CH3COOH એનું હાઇડ્રોલિસિસ એટલે વોટર સાથેની પ્રક્રિયા. શું મળશે? તો કે CH3COOH પ્લસ OH-. રેડી. હવે શું ને? રિલેશન બિટવીન KS શું આપેલો? કે રિલેશન બિટવીન KS KW એન્ડ KS. KS શું છે? હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ. KW કે ડિસોસિએશન ઓફ વોટર એનો કોન્સ્ટન્ટ છે અને KA ડિસોસિએશન ઓફ ધી એસિડ કોન્સ્ટન્ટ. ઓકે, હવે એ ત્રણ એનું રિલેશન ફાઇન્ડ આઉટ કરવું. આપણે KH કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો કે KS કે શું છે? હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ. હાઇડ્રોલિસિસ કેનું થાય છે? આપણે વીક એસિડનું હાઇડ્રોલિસિસ થાય. તો KH બરાબર શું થશે? તો કે CH3COOH અને OH માઇનસ ઉપોન CH3COOH. ઓકે, વોટર એને નિગ્લેક્ટ કરી નાખે છે. આગળ પણ કીધું હતું કે વોટરનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઇનિશિયલ કોન્સન્ટ્રેશનની કમ્પેરમાં લો હોય. રેડી. ડિસોસિએશન ઓછો, વોટરનું ઓછું થાય એટલે એને કોન્સ્ટન્ટ નિગ્લેક્ટ કરી નાખે. હવે KH ઇઝ ઇક્વલ ટુ શું મળશે? CH3COOH કોન્સન્ટ્રેશન ઓફ ધી પ્રોડક્ટ. કે કોન્સન્ટ્રેશન પ્રોડક્ટમાં શું છે? તો કે CH3COOH અને OH માઇનસ એની કોન્સન્ટ્રેશન ડિવાઈડ બાય કોન્સન્ટ્રેશન ઓફ ધી સ્ટાર્ટિંગ મટીરિયલ. શું છે? CH3COOH. આપણે શું મળી ગયું? KH. KW તો તમે જાણો જ છો. KW ની વેલ્યુ કેટલી થાય? તો CH3O પ્લસ અને OH માઇનસ. કોન્સન્ટ્રેશન ઓફ ધી CH3 પ્લસ અને બીજું OH માઇનસ એ બેની કોન્સન્ટ્રેશનનો મલ્ટીપ્લાય કરીએ એટલે શું મળશે? ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ ધી વોટર. હવે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ ધી એસિડ. હવે અહીંયા એસિડ શું છે? CH3COOH. હવે એનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરેલો જ છે. ડિસોસિએશન કેના વડે કરવાનું? તો કે એના વડે, વોટર વડે ડિસોસિએટ થાય છે. મળશે શું? CH3COOH અને બીજું, સોરી, CH3COOH પ્લસ H2 બોલા OH H3O પ્લસ H3O
બસ ઓકે, હવે આના ઉપરથી આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ ધી કે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ, તો કે કોન્સન્ટ્રેશન ઓફ ધી પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ ધી સ્ટાર્ટિંગ ક્વોન્ટિટી. ઓકે, અહીંયા બોટલને નિગ્લેક્ટ કરી દીધા. ચડી આપણે ત્રણેય આ વેલ્યુ મળી ગઈ, તો કે કેની કે એચ, કે ડબલ્યુ અને કે એ. ચડી હવે આપણે શું એ ત્રણેયનું રિલેશન ફાઇન્ડ આઉટ કરવું. રિલેશન ફાઇન્ડ આઉટ કરવું હોય ને ત્યારે કોઈ પણ ને તમારે કે એચની વેલ્યુ તમારે એ લાવવી છે. કે એચની આ વેલ્યુ રહી તમારે લાવવી છે, તો કે ડબલ્યુ અને કે એમાં આપણે એવું શું કરશી, તો કે એચની જે વેલ્યુ રહી એ મળી જાય. હવે શું કરશે તો આપને એ મળશે, ધ્યાન આપજો. આ વેલ્યુ લખી નાખજો, લાગણા જે ભૂસું પછી કામ આવે. સાઈડમાં લખી જ નાખું બે મિનિટ. તો શું છે તો કે એચ ઇઝ ઇક્વલ ટુ શું છે, એચ થ્રી સી ડબલ ઓ એચ ઓ એચ upon CH3 COO and okay KW is equal to HCO plus OS minus KA is equal to KA is equal to CH3 COO minus HCO plus upon રિલેશન ફાઇન્ડ આઉટ કરવું છે. તો આપણે શું અહીંયા કીધું છે, જે આપણે કે એચ લાવવા છે, કે એચ નું આ લાવવું છે, તો શું કહીએ આપણે, કહીએ ઓએચ. ઉપરની સાઈડ શું લાવવું છે, ઓએચ અને સીએ થ્રી સી ડબલ ઓ એચ. રેડી, ઓએચ ને સીએ થ્રી સી ડબલ ઓ એચ, તો કે ડબલ્યુ ઉપર આપેલા છે. રેડી, તો કે ડબલ્યુ, કે ડબલ્યુમાં ઓએચ છે, તો અહીંયા ઓએચ મળી જાય છે. અને કે એ ડિવાઈડમાં શું આપણે ડિવાઈડ કરશી, અપોન કે એ વડે ડિવાઈડ કરશી, તો કે એમાં શું કે સીએ થ્રી સી ડબલ્યુ માઇનસ, તો અહીંયા સીએ થ્રી સી ડબલ્યુ માઇનસ છે એ મળી જાય છે. અને ડિવાઈડ છેદનો છેદ તેમાં જ આ છે અંશમાં, તો શું મળી જાય છે, સીએ થ્રી સી ડબલ્યુ એચ પણ મળી જાય. જો આગળ ધ્યાન દો એટલે ખબર પડી જાય, કે ડબલ્યુ એટલે શું છે, એચ થ્રી ઓ પ્લસ અને ઓએચ માઇનસ ઓપન શું હોય, તો કે સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ બીજું શું, એચ થ્રી ઓ પ્લસ છેદમાં સીએ થ્રી સી ડબલ ઓ એચ. હવે છેદ આ છેદ છે, છેદનો છેદ અંશમાં હોય, અંશમાં હોય છે, એટલે શું હોય છે, અહીંયા શું છે આવી જશે, સીએ થ્રી સી ડબલ ઓ એચ. ઓકે, હવે આમાંથી શું ઉઠતું છે, કેન્સલ આઉટ થતું હોય, કેન્સલ આઉટ કરી નાખો, તો કે સીએચ થ્રી સીએચ થ્રી ઓ પ્લસ ને સીએચ થ્રી ઓ પ્લસ બીજું શું, તો કે ઓએચ માઇનસ સીએચ થ્રી સી ડબલ ઓ એચ અપોન ટુ સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ. ઓકે, હવે એના બરાબર તમે શું મૂકી શકશો, ઓકે કે જો ઓએચ ઓએચ છે સીએ થ્રી સીએચ સીએ થ્રી સી ડબલ ઓએચ, તો સીએ થ્રી સી ડબલ ઓએચ પણ છે, અને સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ ડિવાઈડ બાય શું હોય, સીએ થ્રી સી ડબલ ઓ માઇનસ, તો કે ડબલ્યુ ઓપન કે એ. એના બરાબર શું નથી હકતો, કે ડબલ્યુ ઓપન કે એ ઇઝ ઇક્વલ ટુ કે એ. શું મળ્યું આપણે, રિલેશન બિટવીન કે એચ, કે ડબલ્યુ અને કે એ. ઓકે, હવે આગળ શું, રિલેશન બિટવીન કે એચ હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ એન્ડ ડિગ્રી ઓફ ડિસોસિએશન. રિલેશન બિટવીન કે એચ અને ડિગ્રી ઓફ ડિસોસિએશન, રિલેશન આપણે ફાઇન્ડ આઉટ કરશું.
આમાં શું હોય, કોઈ જરૂરી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્ટ ઇઝ સી એન્ડ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ ઇઝ આલ્ફા. રેડી? ડિગ્રી ઓફ ડિસોસિએશન ને કઈ રીતે બતાવ્યું હોય? ઓકે, આલ્ફા વડે કન્સિડર કર્યો છે. ડિગ્રી ઓફ ડિસોસિએશન કઈ આપણે કરી દીધો, ડિગ્રી ઓફ ડિસોસિએશન કેનું થાય છે? તો કીએ સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ પ્લસ એની રિએક્શન કરશું વોટર આયન, શું મળશે આપણે? સી એચ થ્રી સી ડબલ ઓ એચ પ્લસ સી એચ થ્રી સી ડબલ ઓ એચ પ્લસ ઓ એચ માઇનસ. હવે આની સ્ટાર્ટિંગ કોન્સન્ટ્રેશન ઇનિશિયલ કોન્સન્ટ્રેશન કેટલી છે? સી. ત્યારે પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન કેવી મળશે? પછી એનો ડિગ્રી ઓફ ડિસોસિએશન, ડિસોસિએશન થતું હોય ત્યારે કેટલા અમાઉન્ટ, તો કે સી આલ્ફા જેટલા અમાઉન્ટ અહીંયા મળે છે, તો અહીંયા કેટલા આવશે? તો કે સી માઇનસ માઇનસ સી આલ્ફા જેટલા અમાઉન્ટ રહ્યું એ એમાંથી પ્રોડક્ટમાં રૂપાંતર થઈ ગયા છે. હવે શું કહીએ, તો કોન્સન્ટ્રેશન એટ ઇક્વિલિબ્રિયમ, કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કર્યું હોય તો જ્યારે ટોટલ કેટલું હતું પહેલાં કોન્સન્ટ્રેશન સી અને એમાંથી બાદ કેટલું થાય સી માઇનસ સી આલ્ફા, અહીંયા કેટલું મળશે? સી આલ્ફા, સી આલ્ફા તો આપેલા છે. રેડી? શું કે એચ, કે એચ ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી દીધી. કે એચ ની વેલ્યુ શું મળશે આપણે? તો કે એચ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ ધી પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ ધી સ્ટાર્ટિંગ મટીરિયલ. ઓકે, આ વોટર હું બધે નહીં બોલું, વોટર નિગ્લેક્ટ કરવાનું છે. એનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઇનિશિયલી કોન્સન્ટ્રેશનની કમ્પેરમાં ઓછો છે. રેડી? એટલે એને નિગ્લેક્ટ કરી શકાય. હવે સી એચ થ્રી સી ડબલ ઓ એચ, સી એચ થ્રી સી ડબલ ઓ એચની કોન્સન્ટ્રેશન અહીંયા કેટલી છે? સી આલ્ફા. ઓ એચની કેટલી છે? સી આલ્ફા. સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસની કેટલી છે? કે સી માઇનસ સી આલ્ફા. આને કઈ રીતે લગાવી? તો કે સી કોન્સ્ટન્ટ લઈ લે તો શું વધશે? વન માઇનસ આલ્ફા. ઓકે, હવે આમાં વેલ્યુ પુટ કરી તો સી એચ થ્રી સી ડબલ ઓ એચ, સી એચ થ્રી સી ડબલ ઓ એચ ની કેટલી? સી આલ્ફા. અને ઓ એચ ની પણ સી આલ્ફા. તો કે શું કહીએ, સી આલ્ફા સી આલ્ફા અપોન શું વધશે? અપોન સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ ની કોન્સન્ટ્રેશન કેટલી? સી વન માઇનસ આલ્ફા. સી વન માઇનસ આલ્ફા. ઓકે, આમાંથી કોઈ પણ એક સી ઉડાડી દે તો શું હશે? સી આલ્ફા સ્ક્વેર, આલ્ફા આલ્ફા સ્ક્વેર અને સી ના સી અપોન વન માઇનસ આલ્ફા, એ કેની વેલ્યુ મળી? સી કે એચ. ઓકે, કે એચ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન વન માઇનસ આલ્ફા. હવે શું કીધું, એના વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ વેરી સ્મોલ, આલ્ફાની વેલ્યુ સ્મોલ હોય તો છેદમાં શું હોય? ઓનલી આની વેલ્યુ સ્મોલ હોય તો શું હશે? ઓનલી વન. તો કે એચ બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન વન. વન લખો કે ન લખો કાંઈ ફેર નહીં પડે, કે એચ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા. ઓકે, આપણે વેલ્યુ કેની મળી ગઈ? તો કે એચ એની, કે એચની વેલ્યુ કેટલી આવશે? સી આલ્ફા. હવે આપણે શું આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, શું કહીએ? ડિગ્રી ઓફ ડિસોસિએશન, ડિગ્રી ઓફ ડિસોસિએશનની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આ આપણે ફોર્મ્યુલા મળી, એમાંથી આપણે આલ્ફાને કરતા બનાવતી, તો આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે? કે એચ અપોન સી. રેડી? હવે ઓનલી આલ્ફાની વેલ્યુ લેવી હોય તો બંને બાજુ રૂટ લઈ લઈશું, શું હશે? કે એચ અપોન સી. ડિગ્રી ઓફ ડિસોસિએશનની વેલ્યુ કેટલી થશે? અંડર રૂટ ઓફ અંડર રૂટ કે એચ અપોન સી. હવે કે એચ, કે એચ આપણે પહેલાં શું ફાઇન્ડ આઉટ કર્યું હતું? કે એચ બરાબર આપણે શું મૂકીએ છીએ? કે કે ડબલ્યુ અપોન કે એ, કે આની અગાઉ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું. પુટ ધ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર વન આપી દે છે, આલ્ફા બરાબર અંડર રૂટ ઓફ કે ડબલ્યુ અપોન કે એ ઇન્ટુ સી. રેડી? આલ્ફાની વેલ્યુ કેટલી મળશે? આલ્ફાની વેલ્યુ મળી ગઈ, કે એચની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે શું કહીએ? પીએચ. આગળ ટોપિકમાં શું બીજું ફાઇન્ડ કરવાનું હોય? પીએચ, પીએચ ઓફ હાઇડ્રોલિસિસ સોલ્ટ ઓફ ધી વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝ. આપણે વાત કેની કરી હતી? તો કે વીક એસિડ અને
સ્ટ્રોંગ બેઝ વીક એસિડ તરીકે શું કન્સિડર કર્યું હતું? CH3COOH અને સ્ટ્રોંગ બેઝ તરીકે, સ્ટ્રોંગ બેઝ તરીકે NaOH. હવે OH માઇનસ શું કહીએ? તો વીક નો ધ કોન્સન્ટ્રેશન ઓફ ધી OH એટ ઇક્વિલિબ્રિયમ. OH માઇનસ ની કોન્સન્ટ્રેશન આપણે જાણીએ કેટલી છે? તો કે સી આલ્ફા. રેડી? સી આલ્ફા એટલે OH માઇનસ. આપણે શું કરશું? OH માઇનસ ની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા. રેડી? સી આલ્ફા ની પણ આપણે વેલ્યુ જાણીએ છીએ કેટલી થાય? તો કે કે ડબલ્યુ અપોન કે એ મલ્ટીપ્લાય બાય સી. રેડી? તો આપણે શું મળી ગયું? તો કે કોન્સન્ટ્રેશન ઓફ ધી OH માઇનસ ની વેલ્યુ મળી ગઈ. રેડી? હવે શું કીધું? બંને બાજુ લોગ લઈ લેવી, ઉપર લખશી નેગેટિવ લોગ. બંને બાજુ આપણે શું લઈશું? નેગેટિવ લોગ વડે મલ્ટીપ્લાય કરશું. એના પહેલા આપણે સી ને અહીંયા ટુ હે, તો કે સી બાર ને અંદર શું હોય? વન અપોન અંડર રૂટ ઓફ સી. રેડી? તો સી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? અંડર રૂટ ઓફ સી ઇન્ટુ અંડર રૂટ ઓફ સી અપોન અંડર રૂટ ઓફ સી. આપણે શું મળશે? અંડર રૂટ ઓફ અંડર રૂટ ઓફ સી ઉડી જશે એટલે ઓનલી અંડર રૂટ ઓફ સી મળશે. રેડી? એ રીતે અથવા તમે અંદર ગુણી દે તો શું કરશે? સી ડીઓ અંદર મૂકી તો શું થશે? કે ડબલ્યુ ઇન્ટુ સી ઇન્ટુ સી. કેમ કે અંડર રૂટ માં છે, અંડર રૂટ સી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સી. એટલે અપોન કે એ અને સી 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 ઉડાડી દે તો શું કરશે? કે ડબલ્યુ અપોન કે ડબલ્યુ ઇન્ટુ સી અપોન કે એ. ઓકે? ઇકેની બરાબર મળશે. તો કે હોય માઇનસ હવે તો મહિના જ બરાબર. હવે શું કહે? નાવ ટેક નેગેટિવ લોગ. બંને બાજુ આપણે નેગેટિવ લોગ લખીશું. તો લોગ ઓએ માઇનસ બરાબર માઇનસ લોગ અંડર રૂટ ઓફ કે ડબલ્યુ મલ્ટીપ્લાય બાય સી અપોન કે એ. અંડર રૂટ ઓફ હોય તો શું લખી શકીએ આપણે? કે ડબલ્યુ સી કે વનના ઘાત કન્સિડર કરી લઈએ. મેં તમને કીધું હતું કે લોગની લોગની પાછળની વેલ્યુ કોઈ પણ ઘાત હોય ત્યાં આવી જશે આગળ. તો એના બરાબર શું મળશે? જોઈ લો, માઇનસ લોગ ઓએસ માઇનસ એના બરાબર શું હોય? માઇનસ. તો કે લોગમાં જે ઘાત હોય એ ક્યાં આવી જાય? એના સહગુણાંકમાં મનના આગળ આવી જશે. તો માઇનસ વનના લોગ શું હશે? કે ડબલ્યુ ઇન્ટુ સી અપોન કે એ. ઓકે? પછી માઇનસ લોડ ઓએ માઇનસ બરાબર માઇનસ વના. હવે લોગમાં મલ્ટીપ્લાયમાં હોય તો શું આપણે લખીએ? કે લોગ હવે તે આપણે કાપી દઈએ તો લોગ કે ડબલ્યુ પ્લસ લોગ સી માઇનસ લોગ એ. ઓકે? એ કઈ રીતે? સમજી લો, લોગ કે પ્રકાર છે? લોગ કે ડબલ્યુ મલ્ટીપ્લાય સી અપોન કે એ. જ્યારે જો લોગ એ ક્રોસ બી હોય ને ત્યારે શું લખી દઉં? લોગ એ પ્લસ લોગ બી. ઓકે? અને અહીંયા કોઈ પણ છેદમાં આપેલું એને ક્યાં લખવાના થાય? ઠીક છે, માઇનસ લોગ અહીંયા સી આપેલા હોય એમાં શું આવશે? લોગ. આ રીતે ફોર્મ્યુલા થાય. ખોટું? તો શું કહે? લો કે ડબલ્યુ ઉપર આપેલા લોગ સી પ્લસ લોગ સી ઉપર આપેલા માઇનસ લોગ કે. હવે જાણે શું કે માઇનસ લોગ હોય માઇનસ ઇક્વલ ટુ હવે વન હાફ બી અહીં અંડર મલ્ટીપ્લાય કરી દેજો. માઇનસ વન હાફ લોગ, સોરી વન હાફ નહીં, ખાલી
minus 1 tetap P2 minus log 1 of log P minus 1 plus plus 1 of log A ready હવે minus log minus log square minus log આપણે શું કહી શકીએ છીએ શું લે પછી P O A P2 થઈ બેઝિકલી P O A રાઈટ અને P S અહીંયા S plus હોય અથવા તો S P O plus હોય તો આપણે શું લખવું છે P S બરાબર શું હોય તો K log આ માપક શું બરાબર શું થઈ ગયું માઇનસ લોગ એ ડબલ અહીંયા શું આપેલું છે આપણે અહીંયા શું આપેલું છે કે માઇનસ લોગ છે ડબલ્યુ એના બરાબર શું કહી દઈએ છીએ આપણે તો માઇનસ વન આ પી કે ડબલ ઓકે માઇનસ લોગ ટુ માઇનસ લોગ થ્રી વન હાફ લોગ પી અને આ પ્લસ વન હાફ લોગ કે એટલે શું કહી દઈએ છીએ પી કે એ સોરી અહીંયા જો માઇનસ આપણે રાખશું માઇનસ રાખશું ત્યારે શું આવશે માઇનસ 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 આપે તો આના બરાબર શું નથી કહી તો કે વન ના પી કે નેગેટિવ આગળ હોય ત્યારે શું લઈ આવી માઇનસ વન ના લોગ કે એ સાયન્સ શું આવશે માઇનસ ના માઇનસ અંદર ગુણ્યા નથી માઇનસ માઇનસ પ્લસ કર્યું નથી તો પ્લસ તો નથી તો આપણે પી કે વેલ્યુ મૂકી નહીં શકી તેના બરાબર તો ત્યાં લોગ કે એ એના બરાબર રેડ તો આપણે મળી ગયું શું મળશે અને પી કે ડબલ્યુ ની વેલ્યુ કેટલી થાય 14 કેટલી 14 પી કઈ રીતે તો કે ડબલ્યુ ની વેલ્યુ કેટલી છે એચ થ્રી ઓ પ્લસ અને ઓ એસ માઇનસ બરાબર કેટલી વન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ 40 રેડી અને શું કીધું હોય બંને બાજુ લોગ લઈ લે કેવો તો કે માઇનસ લોગ કે ડબલ્યુ બરાબર શું થાય છે માઇનસ લોગ થોડું કેકી નાખું આગળ શું કીધું તો કે જો કે ડબલ્યુ હોય શું ફરી સીટ લખ દઉં એચ થ્રી ઓ પ્લસ ઓ એચ માઇનસ બરાબર વન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ 41 લખો કે એનો લોકો કઈ ફેર પડશે નહીં હવે શું લઈશું બંને બાજુ લોગ છે ડબલ્યુ લઈશું તો બંને બાજુ લોગ ટેન રેસ ટુ માઇનસ 40 મેં હમણાં જ કીધું કે સાતમાં હોય લોગ પછી વેલ્યુ પછી અહીંયા આવી જાય તો કે આગળ માઇનસ માઇનસ પ્લસ પ્લસ કેટલી આવશે 14 લોગ ટેન લોગ ટેન ની વેલ્યુ કેટલી થાય 1 ઓકે છે ઓનલી શું મળશે 14 તો માઇનસ લોગ કે ડબલ્યુ બરાબર 14 માઇનસ લોગ કે ડબલ્યુ બરાબર શું મેં કહી તો પી કે ડબલ્યુ બરાબર કેટલા આવશે 14 આ પી કે ડબલ્યુ બરાબર 14 મેં કહી 14 મેં કહી ડિવાઈડ બેડ બાય 2 અહીંયા કરવાના છે તો કેટલા આવશે માઇનસ 7 માઇનસ 1 હાફ લોગ સી માઇનસ 1 હાફ પી કે એ ઓકે હવે શું આવશે આ કેની વેલ્યુ તો કે પી ઓ એ હવે આપણે ખબર જ છે પી એચ પ્લસ પી ઓ એચ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 14 આપણે શું ફાઇન કરવું છે તો કે પી એચ પી એચ ફાઇન કરવું હોય તો 14 માઇનસ પી ઓ એચ 14 માઇનસ આપણે શું પી ઓ એચ ની વેલ્યુ કેટલી છે કે માઇનસ 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 7 એટલે માઇનસ અંદર ગુણ હોય તો પ્લસ 7 પ્લસ 1 ના લોગ સી માઇનસ 1 ના પી કે એચ 7 પ્લસ 40 માઇનસ 7 સોરી માઇનસ 1 આપે કેટલી મળશે પ્લસ પ્લસ વેલ્યુ મળશે પી કે ડબલ્યુ બરાબર રેડી આપ પ્લસ નહીં આવે અહીંયા નેગેટિવ નહીં આવે કેમકે આપણે નેગેટિવ બરાબર તો આપણે પી કે ડબલ્યુ નેકી પી કે ડબલ્યુ કઈ રીતે તો કે પી કે ડબલ્યુ બરાબર શું આવશે માઇનસ લોગ કે ડબલ્યુ મૂકી છીએ રેડી એટલા માટે માઇનસ નહીં આવે કેટલા આવશે પોઝિટિવ પોઝિટિવ સાત પોઝિટિવ સાત પણ અહીંયા શું છે માઇનસ ક્યુ એચ માઇનસ ક્યુ એચ કરી તો માઇનસ અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે રેડી તો અહીંયા કેટલા આવશે માઇનસ 7 તો 40 માઇનસ 7 બરાબર 7 શું મળશે પીએચ ની વેલ્યુ
PS is equal to 7 plus 1 half log C plus 1 half PK. Okay. 7 plus 1 half log C plus 1 half PK. Okay. Thank you.